નકલી બિયારણના ખોફ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચૂડા તાલુકાના ખેતરો પણ નકલી ખાતરનો ભોગ બન્યા છે. ચૂડાના ભગપુર ગામમાં એક શખ્સ ખાતર વેચવા માટે આવ્યો હતો. હોમ ડિલિવરી પણ કરી હતી. ખેડૂતોએ આ ખાતરનો ઉપયોગ કરી કપાસના બિયારણનું વાવેતર પણ કર્યું, પરંતુ પાક નિષ્ફળ ગયો, જેને લઈ અન્નદાતાને આંસુ સારવાનો વારો આવ્યો. આ મામલે ખેડૂતોએ ખેતીવાડી વિભાગને ફરિયાદ કરી, જેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વાડીની માલપા અમે કપાસ વાયો હોય, આ કપાસ વાયા 2 મહિના થવા આવ્યા. 5મા મહિનાની 17 તારીખે વાયો હોય કપા, અને અત્યારે આ 7મા મહિનાની આજ 23 તારીખ થઈ, 23-24 તારીખ, અને આની માલપા કૃષિધન ખાતર નાખવાથી આ કપાસ હાવ બગડી ગયો હોય, અને હાવ બેવી ગયો, ખાતર બહુ ગરમ પડ્યું અને હાવ કપા બેવી ગયો હોય. અને આ વાડી મેં ઉધડ વાવું છું 1 લાખ રૂપિયામાં, અને વરસાદ હોય માપે માપે થયો હોય, આ કપાસમાં મારે બહુ નુકસાની જાય એવું છે. 8-9 વીઘાનો કપાસ વાવેલો છે. કોઈ પણ ખેડૂતોએ સરકાર માન્ય લાયસન્સ ધારકો, જેમ કે દવા બિયારણ ખાતરનું પરવાનો ધરાવતા હોય તેવા જ લાયસન્સ ધારકો પાસેથી દવા બિયારણ ને ખાતરની ખરીદી કરવી જોઈએ. કોઈ ગામમાં ફેરિયાઓ લેભાગું થતું આવે તો એમની પાસેથી ખાતર બિયારણ કે દવાની ખરીદી કરવી જોઈએ નહીં.